Hi everyone, આ વ્લોગ આ વિડિયો આજે ફ્રેન્ડશિપ્સ ડે પર છે. ફ્રેન્ડશિપ એટલે શું એ હું જસ્ટ શેર કરવા માંગુ છું મારી તરફથી. મિત્રતા, મિત્રતાનો આ દિવસ આપણે વર્ષોથી ઉજવતા આવ્યા છીએ અને ઉજવ્યા જ કરીએ છીએ અને એમાં કોઈ પણ જાતનો વિકાસ નથી થઈ રહ્યો. યુઝ્યુઅલી આપણે જ્યારે મિત્રતાની વાત કરીએ ત્યારે આપણે મિત્રતા એટલે કોકની સાથેની મિત્રતાને આપણે સંબોધિત કરી રહ્યા હોઈએ છીએ કે મિત્રતા એટલે આ વ્યક્તિની સાથે મિત્રતા અથવા આ બાબતે મિત્રતા. જ્યારે આપણે મિત્રતાની વાત કરીએ ત્યારે મારી પ્રમાણે મારા વિઝન મારા વ્યૂમાં મારા દ્રષ્ટિકોણમાં મિત્રતા એક સાધારણ રીતે આપણે જે રીતે જેને પ્રેમ કહીએ છીએ એની કરતાં પણ એક ઊંચું સ્તર છે, ઊંચું ડાયમેન્શન છે. કેમ કે આપણે જેને પ્રેમ સમજીએ છીએ એમાં પ્રેમમાં પડ્યા પછી આપણે ઢસડતા જોઈએ છીએ અને બીજું જિંદગીમાં કાંઈ નથી થતું. આપણે પ્રેમમાં પડ્યા પછી ઇંચ પણ સુખ અનુભવ નથી કરતા, સેન્ટીમીટર પણ સુખ અનુભવ નથી કરતા. પ્રેમમાં પડ્યા પછી વિકાસ થવાને બદલે પ્રેમને સાચવ્યા કરવો પડતો હોય છે અને એ બહુ જ હિલેરિયસ વાત છે, રમૂજની વાત છે મારી પ્રમાણે. આપણે જે મિત્રતાની વાત કરીએ છીએ એ સાધારણતા જનરલ લેવલ પર જેને આપણે પ્રેમ સમજીએ છીએ એની કરતાં એક ઊંચું સ્તર છે. હવે જ્યારે આપણે મિત્રતાની વાત કરીએ છીએ ત્યારે હંમેશા આપણે મિત્ર એટલે કોઈક બીજાની વાત કરીએ છીએ, બેન હોઈ શકે ભાઈ હોઈ શકે. હવે તમે જ્યારે કોઈ પણ વ્યક્તિને સમજો સ્વીકારો અને એમને જાણવાની કોશિશ કરો એનું નામ મિત્રતા. જેની સાથે તમારો વિકાસ થાય, મિત્રતામાં વિકાસ થાય, તમારો વ્યક્તિગત વિકાસ થાય. પણ તમે કોઈ બીજાની ભૂખ, કોઈ બીજા વ્યક્તિની પેટા મુદ્દાઓ પાસાઓ એ વ્યક્તિ કેવું છે એ તમે ક્યારે સમજી શકો? જ્યારે તમે તમારી જાતને સમજી શકો. હવે એના તો કોઈ દળ માથા નથી, આપણને આપણી કાંઈ ખબર નથી અને આપણે કોકને જાણ્યા કરવા છે અને કોકને જાણો અને એમાં ભગો વાગે, ભગો મારો જો, ભગો મારવાની આપણી બહુ જ જૂની આદત છે અને એ આદતમાંથી છૂટવું ગમતું જ નથી. એક તો બહુ અઘરું છે કેમ કે બહુ જૂનું છે અને એ આદતથી છૂટવું ન ગમે કેમ કે ભગો મારીએ છીએ પણ એટલીસ્ટ આપણને ખબર તો છે કે આપણે ભગો મારીએ છીએ. બહુ જ જાણીતી, ઇટ ઇઝ અ નોન પ્રોસેસ, અનનોનમાં જવાથી બીક લાગે એટલે ભગો મારવાથી આપણે બહાર નથી નીકળવા માંગતા. આ ભગો શું કામ લાગ્યા કરે? કેમ કે આપણે કોઈ બીજા વ્યક્તિને સમજવાની કોશિશ કરી રહ્યા છીએ જ્યારે કે હકીકત એ છે કે આપણને આપણી કાંઈ જ નથી ખબર. જ્યારે આપણને આપણી જ કાંઈ નથી ખબર ત્યારે આપણે કોઈ બીજાની કોઈ પણ ખબર ન પાડી શકીએ. સાચી મિત્રતા જો તમે ગોતી રહ્યા છો તો સાચા વ્યક્તિને ગોતવાને બદલે પહેલા એ જોવો કે તમે સાચા છો. તમારી જે કોઈ શરીર, માનસિક, લાગણી પોઈન્ટ ઓફ વ્યૂથી જે કોઈ મુદ્દાઓ તમે જીવનમાં જીવી રહ્યા છો એનું કોઈ પણ ધડ માથું છે, કોઈ પણ પોઈન્ટ છે એનો કે બસ રામ રાજ્ય પ્રજા સુખીને ગાડું ચાલ્યા કરે છે એવું છે? જો ગાડું ચાલ્યા કરે છે તો તમે ગાડું જ મળે, કેમ કે તમે ગાડાને જ અટ્રેક્ટ કરો, કેમ કે તમારામાં ગાડા જેટલી જ સમજણ છે, તમારામાં જેટલી સમજણ હોય એવા વ્યક્તિ તમારા જીવનમાં આવે. દ્રષ્ટિકોણ બદલીએ, આ માનસિક પરિસ્થિતિને બદલીએ, નવી માનસિક પરિસ્થિતિ લાવીએ જેમાં આપણને આપણી વધારે ખબર હોય, પછી આપણે લોકોની ખબર પાડીએ. પહેલા લોકોની ખબર નથી પાડવી, પહેલા આપણે આપણી ખબર પાડીએ, પછી લોકોની ખબર આપણને વધારે સહેલાઈથી પડશે. Enjoy your day. Mansik paristhiti badlo.